ઓહારા સાધુન જંગલમાં રહેતા હતા અને બે શિષ્યો અને એવા સમર્થ સંત હતા એટલે કાયમ એના ચેલાને કીધા કરે કે જો બેટા હું જ્યારે જાઈશ ને ભગવાનના ધામમાં વૈકુંઠમાં એટલે ગગનમાં નગારા વાગશે. તો કે સારું બાપા. ગુરુનો અંતકાળ આવ્યો, પાણી પાયું ગંગાજળ, ગુરુ ગયા, અગ્નિ સંસ્કાર થયો, ફૂલા પધરાવી દીધા, પણ ગગનમાં નગારા વાગે નહીં. છોકરા આમ નામ જોયા કરે, ચેલા વાગ્યા નહીં માળા, ગુરુ પોગ્યા નથી લાગતા, પોગે તો વાગે ને. 15 દાડા થયા, બધા ખરખોરો કરવા આવે આમ તેમ તેમ, એમાં સાધુના કોઈ હારા ભાઈબંધ બહુ મોટા સિદ્ધ પુરુષ અને એ આવ્યા અને બધા સાંજે બેઠા હતા ને બધી વાતું ચીતું કરીને બહુ બધું કીધું. ત્યારે એના ચેલાઓ કીધું કે એક મૂંઝવણ છે બાપા. બોલો હું. અમારા ગુરુ રોજ કહેતા હતા કે હું જ્યારે વૈકુંઠમાં જાય ને ત્યારે ગગનમાં નગારા વાગશે, પણ વાગ્યા નથી. નથી વાગ્યા ના. હવે ઓલા સાધુ કે છેલ્લે તમારા ગુરુ ક્યાં હોતા હતા બતાવો. હલે બતાડ્યું, મોટું જબર બોરડીનું વૃક્ષ, બોરનું સીઝન. પોતે ગુરુએ કંઈક યાત્રા કરવા ગયેલા ને એ બોરડીને છોડ લાવેલા ને એ પોતે ગુરુએ વાવેલી ને બોરડી એટલે હૂતેલા ને છેલ્લે છેલ્લે જીવ જાતો હતો, જાતા જાતા આમ નજર ગઈ એટલું મસ્ત પાક્કું પીળું એક બોર મોટું જબર હતું. ગુરુને એમ થયું કે બોરડી વાવી પણ બોર ખાવાને મેળો પડ્યો નહીં. ગુરુ એ બોરમાં અટવાઈ ગયા, પહોંચ્યા નહીં એટલે વાગ્યા નહીં નગારા. એટલે પછી પેલા સાધુએ કીધું કે ભાઈ ઓલું બોર ઉતારી લાવ. એ બોર ઉતારી લેવા એ બે ચેલા અને ઓલા સાધુ બાજુમાં ગંગા નદી હાલી જતી છે ત્યાં ગયા. એ બોર આમ કરીને તોડ્યું, ત્યાં અંદર ગુરુ બોર ખાતા હતા ઈળ બનીને. પેલા સાધુ કીધું પગે લાગો આ તમારા ગુરુ છે. તો કે હે? તો કે હા ભાઈ, છેલ્લે છેલ્લે બોર દેખાણું, એમાં શું હું શું કરું કે. જ્યાં ગંગામાં પધરાવ્યા, ઈળની મુક્તિ થઈ એટલે ગગનમાં ધડભડાટી બોલી નગારા વાગ્યા. હા, ત્યારે ચેલાવ કીધું ગુરુ પોગ્યા પોગ્યા, ઓ ગુરુ પોગ્યા.